चलो विद्यार्थी मित्रों, आज लेक्चर नंबर बे नी अंदर एक नवा टॉपिक, बहुज अगत्यनो टॉपिक चुंबकीय बळ, ए आपणे भणवा जई रह्या छे। तो ए भणवा माटे टेक्स्टमां टॉपिक नंबर छे 4.2। तो तमे टेक्स्ट बुक जोड़ो राखीने आनो अभ्यास करी शकशो। तो चलो स्टार्ट करीए चुंबकीय बळ। हवे विद्यार्थी मित्रों, आ चुंबकीय बळने समजवा सौ प्रथम आपणे लॉरेन्स बळ एटले शुं ए समजीशुं। लॉरेन्स बळ એટલે શું? તો આ વૈજ્ઞાનિક નું નામ છે લોરેન્સ, અને એના પરથી આ લોરેન્સ બળ એવું આપણે યાદ રાખીશું। વિદ્યાર્થી મિત્રો, કે ધારી લઈએ કે જો ક્યુ વિદ્યુતભાર ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં અને બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં જો વી વેગથી ગતિ કરે તો કોઈ ટી સમયે આર અંતરે, તો ટી સમયે આર સ્થાને આ વિદ્યુત ભાર પર લાગતું લોરેન્સ બળ સદિશ એફ બરાબર ક્યુ ઇન્ટુ બ્રેકેટમાં સદિશ ઈ ઓફ આર પ્લસ વી સદિશ ક્રોસ સદિશ બી ઓફ આર સદિશ, આવી રીતે એને દર્શાવવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને લોરેન્સ બળનું સૂત્ર કહેવામાં આવે, કે જ્યારે બંને ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોય અને વી વેગથી ક્યુ વિદ્યુતભાર તેમાં ગતિ કરતો હોય તો તેના પર લાગતું ચુંબકીય બળ, આ એફ એટલે ચુંબકીય બળ, એ આ સૂત્ર અનુસાર શોધવામાં આવે છે। આવું લોરેન્સ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું એટલે એને લોરેન્સ બળ કહેવામાં આવે છે। જો વિદ્યાર્થી મિત્રો, આ બ્રેકેટને ખોલવામાં આવે તો ક્યુ સાથે આ સદિશ ક્ષેત્રનો ગુણાકાર થશે, પ્લસ કરીને ક્યુ સાથે અહીંયા આ વી સદિશ ક્રોસ બી ઓફ આર સદિશનો ગુણાકાર થશે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર એકમાં તમે ભણી ગયા કે ક્યુ ઇન્ટુ ઈ એને કહેવાય વિદ્યુત બળ, એટલે કે આને આપણે નામ આપીશું એફ વિદ્યુત, અને આટલો ભાગ એને નામ આપીશું ચુંબકીય બળ, એટલે કે સદિશ એફ ચુંબકીય। તો આ વિદ્યુત બળનું પદ થયું, આ ચુંબકીય બળનું પદ થયું, અથવા આને આવી રીતે પણ લખી શકાય સદિશ એફ ઈ પ્લસ સદિશ એફ બી, વિદ્યુત ક્ષેત્રને ઈ વડે દર્શાવાય, ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવાય। તો લોરેન્સ બળ એ શું છે? વિદ્યુત બળ વત્તા ચુંબકીય બળ છે। તો વિદ્યાર્થી મિત્રો, લોરેન્સ બળ એટલે વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સરવાળો કરતા મળતું બળ એટલે લોરેન્સ બળ। હવે આ ચુંબકીય બળ, વિદ્યુત બળ વિશે તો તમે ચેપ્ટર એકમાં ભણી ગયા છો, હવે ચુંબકીય બળના કેટલાક ગુણધર્મો લાક્ષણિકતા આપણે ભણવા જઈ રહ્યા છે। તો ત્રણ લાક્ષણિકતા આપણે ભણવી છે, તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે એ લાક્ષણિકતાઓ લખીશું। તો ચુંબકીય બળની લાક્ષણિકતા, પહેલી લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો, કે આ ચુંબકીય બળનું જે આ સૂત્ર છે કે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, ક્યુ ઇન્ટુ સદિશ વી ક્રોસ બી, આ સૂત્ર પરથી આપણે એવું કહી શકીએ કે ચુંબકીય બળનું મૂલ્ય એ વિદ્યુત ભાર, તેનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર ત્રણે પર આધારિત છે। આ ચુંબકીય બળનું મૂલ્ય ક્યુ વી અને બી ત્રણે પર આધારિત છે। જો વિદ્યુતભાર ધન હશે તો જે દિશામાં બળ લાગશે
एना करता ऋण विद्युत भार ऊपर लागत बल ए विरुद्ध दिशा में हशे एवं आपणे आ सूत्र परथी कही शकीए छीए। बीजी लाक्षणिकता विद्यार्थी मित्रों, जो के आ चुंबकीय बल ए वी अने बी नो सदिश गुणाकार छे, एफ ए क्यू इंटू वी क्रॉस बी, एटले के वी इंटू वी क्रॉस बी पर आधारित छे। એટલે કે આ જે બળ છે એનું મૂલ્ય v અને b એની દિશા ઉપર પણ આધાર રાખે છે। તો એ સમજવા વિદ્યાર્થી મિત્રો, આપણે એવું ધારી લઈએ કે જો કોઈ વિદ્યુતભારિત કણનો વેગ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય, એટલે કે v અને b એ એકબીજાને સમાંતર હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં વિદ્યુતભારિત કણ જતો હોય, ચુંબકીય ક્ષેત્ર આમ જમણી બાજુ હોય અને વિદ્યુત ભારિત કણ પણ એ દિશામાં જ ગતિ કરતો હોય વી વેગથી, તો બંને એક જ દિશામાં હોય એટલે કે સમાંતર હોય, અથવા તો બંને વિરુદ્ધ દિશામાં હોય, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ભારિત કણ જતો હોય એટલે કે સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય, તો એવા સમયે આ બળનું મૂલ્ય એ શૂન્ય થાય છે। કેવી રીતે એ આપણે સમજીએ, તો હવે આપણે સમજીએ કે ચુંબકીય બળનું મૂલ્ય। તમને વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે આ ચુંબકીય બળનું જે મૂલ્ય છે એ F બરાબર Q ઇન્ટુ, હવે આનું મૂલ્ય શોધવા માનાંક લેવામાં આવે છે એટલે ક્રોસ નિશાની નીકળી જાય એટલે અહીંયા થાય VB sin થીટા, જ્યાં થીટા એ V અને B એટલે કે વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે। હવે જો વિદ્યાર્થી મિત્રો V અને B એકબીજાને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય, V અને B એ એકબીજાને સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય એટલે કે વિરુદ્ધમાં હોય, સમાન દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં બંને હોય, તો એવા સંજોગોમાં આ બળનું મૂલ્ય એ જો સમાંતર હોય વી ને બી તો આ થીટા એટલે કે વી ને બી વચ્ચેનો ખૂણો એ શૂન્ય થાય, અને જો પ્રતિ સમાંતર હોય વી ને બી તો આ બંને વિરુદ્ધ દિશામાં હોય તો થીટા 180 ડિગ્રી થાય એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો 180 થાય। તો આવા સંજોગોમાં આ બળનું મૂલ્ય ક્યુ વી બી સાઇન 0 અથવા 180 લેતા આ મૂલ્ય શૂન્ય થશે। એટલે જો વિદ્યુત ભારિત કણ અને ચુંબકીય ક્ષેત્રની દિશા એટલે કે વિદ્યુત ભારિત કણનો વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશા સમાંતર અથવા પ્રતિ સમાંતર હોય તો તેના પર બળ લાગશે નહીં। સેકન્ડ, જો આ આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ આ કોઈ સમતલ છે અને સમતલમાં ધન વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્ર આ સમતલમાં જ છે પણ જમણી તરફ છે અને એની સાથે આનો વેગ એટલે કે આ વિદ્યુત ભારિત કણ ધન એનો વેગ થીટા ખૂણે છે, આ તમને દેખાય છે કે આ વેગ એ આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે પણ બંને આ V અને B એક જ સમતલમાં છે, તો B સાથે V થીટા ખૂણે છે, તો આવા સંજોગોમાં બળની દિશા કઈ? તો V અને B એટલે કે V એ B સાથે થીટા ખૂણે હોય ગતિ કરતો હોય તો ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગશે। તો આ બળની દિશા અહીંયા જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર શોધી શકાય છે। સદિશોનો સદિશ ગુણાકાર 11મા ધોરણમાં તમે ભણી ગયા છો કે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કે V અને B આ બંનેથી જે સમતલ બને એને લંબરૂપે આમ સ્ક્રુ ગોઠવવાનો અને સ્ક્રૂને V થી B ઘુમાવવાનો, V ક્રોસ B છે અહીંયા, V ક્રોસ B એટલે સ્ક્રૂને V થી B ઘુમાવતા એટલે કે આમ સ્ક્રૂને V થી B આમ ઘુમાવવામાં આવે તો સ્ક્રુ ઉપર જશે એટલે ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં હશે, અથવા તો આ રીતે જમણા હાથનો જે અંગૂઠો છે આંગળીઓ એને જો V થી B વાળવામાં આવે આમ તો અંગૂઠો ઉપર તરફ રહે અને એનો દિશા ચુંબકીય બળની દિશા થશે। તો આવી રીતે V B સાથે થીટા ખૂણે હોય તો F ની દિશા એ જમણા હાથના સ્ક્રૂના નિયમ અનુસાર
शोधी सकाय छे। जो धन विद्युत बारी कण हसे आ तो बल ऊपर लागसे अने एनाथी उल्टू ऋण विद्युत बारी कण तो बल नीचे लागसे। आवी रीते विद्यार्थी मित्रों आ बळनी दिशा अलग अलग होय छे। हवे बीजा नंबरे जो विद्यार्थी मित्रों के अहींया बीजी आकृति में तमे जुओ एक धन विद्युत बार छे एक ऋण विद्युत बार छे ना समतल ने लंब रूपे चुंबकीय क्षेत्र छे। जे अहींया समतल में हतुं चुंबकीय क्षेत्र अहींया समतल ने लंब रूपे चुंबकीय क्षेत्र बहार आवी रह्युं छे। आ समतल में आ धन अने ऋण विद्युत बारित कण ए ऊर्ध्व दिशा में वी वेग थी गति करे छे। तो चुंबकीय बल कई दिशा में तो अहींया वी ऊपर बी बहार एटले आ रीते बी छे अने वी आम छे। तो जमणा हाथनो स्क्रू आ समतल आम मारो हाथ छे प्रमाणे थशे एने लंब रूपे स्क्रू गोठवामां आवे अने वी थी वी आम घुमावामां आवे समघड़ी तो जमणी तरफ चुंबकीय बळ लागशे। एटले के आ विद्युत बारित कण ए जमणी तरफ कोणावर्तन अनुभवशे। एवी रीते ऋण विद्युत बारित कण ए डाबी बाजु कोणावर्तन अनुभवशे कारण के आ धन छे एनो आ विरुद्ध प्रकार छे एटले आ जमणी बाजु कोणावर्तन अनुभवे चुंबकीय बळना कारणे तो आ डाबी बाजु। तो आवी रीते विद्यार्थी मित्रों आकृति बे द्वारा आपणे चुंबकीय क्षेत्रमां कोई विद्युत बार गति करे तो बळनी दिशा शोधी शकाय छे। तो विद्यार्थी मित्रों आ थई बीजी लाक्षणिकता। त्रीजी लाक्षणिकता के जो विद्युत बारित कण ए गति न करतो होय स्थिर होय विद्युत भारित कण स्थिर होय तो एनो वेग शून्य थशे अने वेग शून्य थाय तो विद्यार्थी मित्रों आ सूत्र अनुसार वी शून्य होय तो बळनुं मूल्य पण शून्य थाय। तो आवी रीते विद्यार्थी मित्रों विद्युत बारित कण स्थिर होय तो तेना पर चुंबकीय बळ लागे नहीं। एटले जो विद्युत बारित कण ए गतिमान होय एटले के गतिमान विद्युत बारो पर ज चुंबकीय बळ लागे एटले के गतिमान विद्युत भारो ज चुंबकीय बळ अनुभवी शके। आनो अर्थ एवो थाय के आम आना पर एवुं कही शकाय के गतिमान विद्युत भारो चुंबकीय बळ अनुभवी सके। तो विद्यार्थी मित्रों आवी रीते जो परीक्षा में पूछाय के लॉरेन्स बळ एटले शू तेनु सूत्र लखी अने चुंबकीय बळनी लाक्षणिकता जणावो तो आ तमारे बे आकृति द्वारा पहली बीजी अने आ त्रीजी लाक्षणिकता तमे लखी शको छो। तो विद्यार्थी मित्रों तमने ख्याल आवी गयो हशे के चुंबकीय बळनी लाक्षणिकता एटले शू। હવે આના પરથી આપણે એક બહુ જ અગત્યની રાશિ ચુંબકીય ક્ષેત્ર એની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ભણવા જઈ રહ્યા છે તો આ સૂત્ર પરથી આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર ભણીશું। તો હવે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર। તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે આ સૂત્ર લખીશું કે સદિશ એફ ચુંબકીય બળ જેને એફ બી અથવા એફ એમ મેગ્નેટિક ફોર્સ આવી રીતે પણ લખી શકાય ક્યુ ઇન્ટુ સદિશ વી ક્રોસ બી। વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આપી શકીએ છીએ। જો આ બળનું મૂલ્ય શોધવામાં આવે તો F બરાબર આનો માનાંક લેતા એનું મૂલ્ય F થશે તો અહીંયા થશે Q ક્રોસ કાઢી નાખતા sin થીટા જ્યાં થીટા એ V અને B વચ્ચેનો ખૂણો છે। હવે વિદ્યાર્થી મિત્રો મારા B ની વ્યાખ્યા આપી હોય તો આ B ને સૂત્રનો કર્તા બનાવવામાં આવે તો બળના છેદમાં Q into V sin થીટા આવું સૂત્ર થશે।
હવે જો આ સૂત્રની અંદર વિદ્યાર્થી મિત્રો વિદ્યુત ભારનું મૂલ્ય q એક કુલમ લેવામાં આવે વેગનું મૂલ્ય 1 મીટર પર સેકન્ડ લેવામાં આવે અને આ થીટા એ 90 ડિગ્રી લેવામાં આવે બરાબર તો આ b નું મૂલ્ય એ f ભાગ્યા 1 1 ઇન્ટુ sin 90 એટલે 1 એટલે કે f ભાગ્યા 1 એટલે કે b બરાબર f થશે તો આના પરથી चुंबकीय क्षेत्र की व्याख्या विद्यार्थी मित्रों आ रीते आपी सकाय के जो कोई चुंबकीय जो कोई विद्युत भारित कण એટલે કે એક કુલમ વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે એક કુલમ વિદ્યુત ભારિત કણ 1 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતા બળને ચુંબકીય ક્ષેત્ર કહી શકાય તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળની વ્યાખ્યા તમે આપી શકો છો હવે જો આ બધા જ મૂલ્ય 1 એકમ લેવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જો આ 1 ન્યૂટન લેવામાં આવે બળનું મૂલ્ય વિદ્યુત ભાર 1 કુલમ અને વેગ 1 મીટર પર સેકન્ડ લેવામાં આવે અને થીટા 90 લેવામાં આવે તો આનું સાદરૂપ થાય કે ન્યૂટન ભાગ્યા કુલમ ગુણ્યા મીટર અને અહીંયા છેદના છેદમાંથી સેકન્ડ ઉપર જાય એટલે ચુંબકીય ક્ષેત્ર B એનો એકમ ન્યૂટન સેકન્ડ કુલમ ઇન્ટુ મીટર ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર થશે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ B નો SI એકમ કહેવાય હવે આ એકમને વૈજ્ઞાનિક ટેસ્લાના માનમાં ટેસ્લા કહેવામાં આવે છે એટલે કે ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ટેસ્લા SI એકમ ટેસ્લા છે એટલે આને ટેસ્લા લખતા ટેસ્લા બરાબર ન્યૂટન સેકન્ડ ભાગ્યા કુલમ ઇન્ટુ મીટર એટલે કે 1 ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર 1 ટેસ્લા એટલે 1 ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર આવું આપણે લખી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો SI એકમ ચુંબકીય ક્ષેત્રનો શું થયો ટેસ્લા આ SI એકમ છે કે ચુંબકીય ક્ષેત્રનો SI એકમ એ ટેસ્લા છે તો ભાઈ CGS એકમ શું થાય આ MKS કહેવાય SI એટલે તો આનો CGS એકમ ગોસ છે અથવા ગાઉસ છે આપણે અહીંયા લખીએ સંકેતમાં લખીએ તો G ગોસ છે તો આવી રીતે ચુંબકીય ક્ષેત્રના બે એકમ નવા આપણે યાદ રાખીશું SI ટેસ્લા અને ગોસ CGS હવે આ મોટો એકમ છે ટેસ્લા CGS નાનો એકમ છે એટલે કે 1 ટેસ્લા એટલે કેટલા ગોસ તો 10^-4 ગોસ અથવા તો 1 ગોસ એટલે કેટલા ટેસ્લા તો 10^+4 ટેસ્લા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ એકમો વચ્ચેનો સંબંધ લખી શકીએ હવે પારિમાણિક સૂત્રની વાત કરીએ તો આનું પારિમાણિક સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર તો આ ન્યૂટનનું એટલે બળનું m1 l1 t 2 જે તમે 11માં માં ભણી ચૂક્યા છો સેકન્ડ એટલે સમય t1 છેદમાં કુલમ એટલે t1 a1 અને મીટર એટલે લંબાઈ l1 તો આ ચેપ્ટર 1 માં ભણી ગયા કુલમનું અને આ l1 તો આનું સાદરૂપ આપતા m ની 1 ઘાત l ની 1 અને આ 1 દૂર થાય એટલે 0 ઘાત t ની -2 અને આ 1 ઉપર જાય પણ અહીંયા 1 1 ઉડી જશે એટલે -2 m ને અને a ની -1 ઘાત તો વિદ્યાર્થી મિત્રો આ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થાય કેટલું થયું 10^21 m^1 l^0 t^-2 a^-1 તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર એટલે શું તો ચુંબકીય બળ પરથી એની વ્યાખ્યા ચુંબકીય ક્ષેત્ર એનો આ એકમ ટેસ્લા અને એના પરથી આ ટેસ્લાનો ગાઉસ સાથેનો સંબંધ અને છેલ્લે પારિમાણિક સૂત્ર તો વિદ્યાર્થી મિત્રો આટલું તમે જો તૈયાર કરશો તો આગળના ટોપિકમાં તમને ખૂબ મજા આવશે તો આજે આટલું રહેવા દઈએ છે આજે આપણે બે ટોપિક ભણ્યા એક ચુંબકીય બળની લાક્ષણિકતાઓ અને બીજું ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા એકમ અને પારિમાણિક સૂત્ર
तो विद्यार्थी मित्रों आजना लेक्चर में तमे जे कई भण्या ए बे वक्त लखीने तैयार करशो तो तमने खूब मजा आवशे। आनी पीडीएफ हूँ हमणां तमने मोकलू छू तो तमे एनामांथी पण एने तैयार करी शकशो। तो त्यां सुधी आटलू राखीए छे, नेक्स्ट लेक्चर में नवो टॉपिक भणीशुं। तो त्यां सुधी आटलू तैयार करूँ, जय श्री।